ફ્રેન્ડ્સ, જય 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 જલારામ. જલારામ જયંતિનો દિવસ તારીખ 31 આજે આવી રહી છે, ત્યારે જલારામ જયંતિનો ઉત્સવ ધામધૂમપૂર્વક દ્વારિકા નગરીમાં ઉજવાશે. ત્યારે આપણી સાથે એલઆર ગ્રુપ ઓનર, એલઆર ગ્રુપમાંથી, શાક માર્કેટ ગ્રુપમાંથી જયંતિભાઈ પાબારી છે. જયંતિભાઈ, જે વિશેષ આયોજન જે આપના અને આપના ગ્રુપ દ્વારા, શું કહેશો આપ? જય જલારામ, જય દ્વારકાધીશ. આપણે 31 ડિસેમ્બર 31 તારીખના જલારામ જયંતિની નાત રાખેલ છે આપણે માજનવાડીમાં, તો સૌને નિમંત્રણ છે ત્યાં આવવાનું છે. અને સાંજે 5 વાગે શોભાયાત્રા રાખેલી છે, તે બધાએ ત્યાં જોડાવાનું છે, બધા લોણા સમાજે. ખાસ જયંતિભાઈ, જે આપનું ગ્રુપ છે, હર વખતે જે આ આયોજનમાં રઘુવંશીની જ્યારે પણ નાત હોય ત્યારે આયોજન કરવામાં આવે છે, કઈ રીતે પાર પડે છે? બધાનો ગામનો સહયોગ છે, શાક માર્કેટ વિભાગ ગ્રુપનો સહયોગ છે, આખા ગામનો સહયોગથી અમે બધું જલારામ જયંતિ ઉજવીએ છીએ ત્યાં લોણા માજનવાડીમાં. અરવિંદભાઈ રાયમંગી આપણી સાથે છે. અરવિંદભાઈ, જે આ એક વિશેષ આયોજન, ઘણા બધા આયોજનમાં આપ તો જોડાવ જ છો અને સમાજ ક્ષેત્રે અગ્રણી છો, તો જે આયોજન થઈ રહ્યું છે કેવી રીતે, આ વખતે શું નવીન છે? જય જલારામ. 223મી જલારામ જયંતિ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ 31-10-2022ના. તો સર્વે રઘુવંશીઓને આમાં જોડાવા ખાસ વિનંતી છે. એ ઉપરાંત આપણે આ વખતે સવારના ભાગમાં આપણે નેત્ર નિદાનનો કેમ્પ પણ રાખેલો છે, ને સાંજના ભાગમાં આપણે 5 વાગે આપણે શોભાયાત્રા રાખેલી છે. તો શોભાયાત્રામાં સૌએ જોડાવા ખાસ વિનંતી છે, ને જલારામ જયંતિનો બધાએ લાભ લઈ ને ઉમંગથી ને બધાએ આપણે જલારામ જયંતિ ઉજવવાની છે. જય જલારામ. ખાસ આપણી સાથે રઘુવંશી અગ્રણી ઇન્દુજા સાહેબ છે. સાહેબ, શું વિશેષ આ વખતે નવીન? સૌને જય જલારામ. જલારામ સેવા સમિતિ દ્વારા આ વખતે જલારામ જયંતિના કારતક સુદ 7-31-10ના રોજ લોહાણા માજનવાડી ખાતે સમૂહ નાતનું આયોજન કરેલ છે. દર વર્ષે જલારામ જયંતિના દિવસે જલારામ મંદિરે જે અન્નકોટનું આયોજન કરીએ છીએ તે સાંજે 4 વાગ્યાથી હોય છે, પરંતુ આપણે શોભાયાત્રાની અંદર જે સંખ્યાઓ છે એ બહોળા પ્રમાણમાં થાય તેમના માટે જલારામ મંદિરે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી અન્નકોટનું આયોજન કરેલ છે. તે સવારે પૂજન વિધિ કરશું જલારામ મંદિરે, જલારામ બાપાની એમ ધ્વજારોહણ કરશું, ત્યારબાદ મહા આરતી કરશું અન્નકોટ માટેની, અને 11 વાગે અન્નકોટ ખુલ્લો મૂકશું અને 4 વાગ્યા સુધી અન્નકોટ દર્શન ત્યાં થશે. 5 વાગ્યે લોહાણા માજનવાડીથી શોભાયાત્રાનું ભવ્ય આયોજન છે, જેમાં રઘુવંશી સમાજના વેપારી વર્ગ છે એ બહોળા પ્રમાણમાં જોડાશે અને સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગારો બંધ રાખશે. રાત્રે સમૂહ નાતનું આયોજન કરવામાં આવેલ છે. તો આ સર્વે પ્રસંગોની અંદર સમસ્ત રઘુવંશી સમાજ છે એ જલારામ જયંતિનો લાભ લઈએ એવી સર્વેને નમ્ર વિનંતી. સર્વે ભવંતુ સુખીનો, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. જય જલારામ. દ્વારકા ટોળીથી ઓમ થવાણી, સૌને મારા જય જલારામ.